ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો બધા? મજામાં જ હશો. તો તમને એમ થતું હશે સવારમાં રાતના ક્યાં રખડે છે, પણ રાતના નથી રખડતા ભાઈ. આ તો એક મહેમાન આવ્યા હતા, એક મસ્ત મજાના આપણે ઘેર, તો એને રાતે સામે ગાડીમાં લેવા ગયા હતા આપણી ગાડીમાં. અને જો મહેમાન પણ આવી ગયા છે. કેમ છો બધા? હેલો ગાઈસ, મોજમાં? તો બસ જો, અમે જયભાઈ રખડી છે અત્યારે, તો રખડી છે ભાઈ. જો અત્યારે હવે બીજું કઈ તો નથી, ઘરે તો કોઈ છે નહીં, તો અમે બે એકલા છીએ. અને જો સવારમાં નાસ્તા પાણી કરવા માટે નીકળી ગયા, અને પછી જઈ ઓફિસ, તો આપણે મહેમાનને થોડો ઘણો મૂંઘેરો નાસ્તો કરાવી અને પછી નીકળી. તો નાસ્તો બાસ્તો થોડો ઘણો સેમ હમણાં જેવું ખાઈ, અને પછી સીધા અમે ઓફિસે આવતા રહ્યા. ઓફિસે બેઠા થોડું ઘણું જોઈ, પછી જોઈએ હવે શું કામ છે. અને અત્યારે તો કંઈ લાગતું નથી કામ જેવું. ચા પાણી પીવડાવ્યા ભાઈ, મહેમાન આવ્યા તો ચા પાણી તો પીવડાવવા પડે ને ભાઈ. ચા પાણી નાસ્તો બધું કરાવ્યું, કારણ કે ઘરે તો આપણે અત્યારે કોઈ છે નહીં. અને હવે જોઈએ બપોરનું કંઈક વ્યવસ્થા કરશું આપણે, કેમકે અમે હું એકલો જ છું, એટલે બપોરાની વ્યવસ્થા ક્યાંક બહાર જ કરવી જોઈએ. જોઈએ કંઈક સારું એવું નુસ્ખું કંઈક અપનાવશું અને ખાશું કંઈક. તો બ્લોગમાં જોડાઈ રહ્યો મિત્રો. હવે બહુ લેટ ન કરાય, નકર પછી કોક કદર લઈ જાય આપડી. તો મહેમાન ને આજે એમ થાય કે આપડે કઈ ઘરે તો નહીં, પણ શું છે બહાર નું જમવાનું આપડે પીઝા ખવડાવી દે. શું છે મહેમાન ને વાલા હે પીઝા, તો આપણે મસ્ત મજાના પીઝા ખવડાવશું મહેમાન ને. તો ચલો મહેમાન, જાશું હવે. ઓકે હાલો જાય, બીજું શું પીઝા ખાવા. ફાઇનલી અમે પહોંચી ગયા. પહોંચીને ડૂચા દેવા માંડ્યા, ચણા ઢોસા બાબાટી બોલાવી દીધી. થોડીક વારમાં તો ઠંડાની બાબાટી બોલાવી, અને એટલું ખાધું, કેટલું ખાધું કે વાત ન પૂછો. ઢોસાનો અજી ભાઈ આગ્રહ કરે છે, ભાઈ નથી ખાવું, તું ખાઈ લે. જીરીક વાર થયું તો થાકી ગયો ભાઈ, એટલી વારમાં ટાઈ ટાઈ પીસ થઈ ગયો ભાઈનો. દેખો, હજી પૂછે છે ખાવાનું. મસ્ત ઠંડુ પી લે મારો ભાઈ. મિરિંડા પડી છે. થોડીક વાર થયું ભાઈ પૂછવા આવ્યો, હું હજી કંઈ જોઈ ભાઈ. હવે પીજો લેવો મારો ભાઈ, આ અટવાણે ચરબી ચડે છે. હાલો ભાઈ, ડીશ મૂકી દીધી ભાઈ. હમણાં ભાઈની હાલત જોઈને હસવા લાગ્યો કે વાહ, જીરીક વારમાં તો બીજો ચાલુ થઈ ગયો. વારે વાહ, અરે અરે, આ ભાઈ ઉત્સાહિત છે બીજો ખાવા માટે. ઝડપથી બીજો ખાવી લીધો ભાઈ. સોસ નાખ. અરે ભાઈ મસ્ત છે, ખાધા પહેલાં કેમ ખબર પડે મસ્ત છે ભાઈ. થોડીક વાર થયું મારી માટે કંઈક લઈ બીજો ભાઈ. વાહ વાહ, બહુ મસ્ત લે ને ભાઈ. થેન્ક યુ, આ ભાઈને આપો. એ ભાઈ થોડોક મૂંઝાય છે ભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ. મિરિંડાની પૂરી કરતી હતી બોટલ, પણ ભાઈ સોસ તો, સોસ વગર તો કેમ ભાવે. સોસ નાખ થોડો, પણ મજા આવે થોડી. અરે અરે, આ ભાઈ બીજો મારી માટે કંઈક લેવો. વારે વાહ વારે વાહ ભાઈ, આ ભાઈને દો. એ ભાઈ એમને ભાગી ગયું, કારણ કે ભાઈનું ખબર જ છે કે આ ભાઈનું કાંઈ ટાઈમ ફિક્સ થઈ ગયો. ખાજે ભાઈ બેન, સોસ નાખ ભાઈ. હાજરી કરતી તો ભાઈને ફૂલ થઈ ગયો. ઓહો, એમ નહીં ચાલે, હજી તો પીઝાની ભાટી બોલાવવા દેવા નહીં તારે ભાઈ. જીરી કરતી તો ટાઈમ ફીસ હાચુકો થઈ ગયો. અરે ભાઈ, થોડીક વાર થયું તો, અને હજી મારી માટે તો ઘણા હે. હું તો હજી ખાવાનો જ છું ભાઈ, આપણું તો ડીશ પડી જ છે. અને થોડીક વાર થયું તો હું પણ ધરાઈ રહ્યો, અને બસ જો વિચારું આ ભાઈનું તો પહેલેથી ટાઈમ ફીસ થઈ ગયું, કારણ કે મિરિંડા પી ના શકે એવો હોય ભાઈ. આ પાટો છોડાવવા જવું હોય ભાઈ પાસે. હવે અત્યારે 5-star રેટિંગ આપી દીધા છે ઓક્ટન પીઝા વાળાને. એની કંપની સુધી ક્યાં રહ્યા છે ભાઈ? ઓ, આપકે હુનર કહાં પે રહેતે? હોનર અભી દુબઈ મેં રહેતે હૈ. દેખિયેગા યે જરૂર, લોગ દેખેંગે તો બોલેંગે નહીં ભાઈ. હા, વો હમારે ખાને કે લિયે આ રહે. નહીં નહીં, અચ્છા સર્વિસ 5-star
જયદીપ ને તો ફાઈવ સ્ટાર દે દઈએ, દેખો 4.5 હુઆ. ઓર લોકેશન ભી અચ્છી, લાઈટ કલર કા નહીં, વ્હાઈટ બ્રાઉન મે. ઓય દે દો ને, મે કાન કરો ફોન લાગે તો. નાખે એવું જમી નાખ્યું ભાઈ, અને હવે તો બોલાતું નથી મારાથી. જોજો ભાઈ, જોતા બોલાતું નથી, જોઈ શકો. તમારી હાલત, અમારી હાલત જોતા તમને ખબર પડતી હશે. હવે તો બરોબર જ છે, આપણી હાલત બગડી ગઈ છે ભાઈ. ફટાફટ ભાગીને આવ્યા હું, જયદીપ ભાઈ. તો ખબર નહીં હવે શું કહું ભાઈ, નીંદર એવી ચડી ગઈ હતી, પણ શું છે મારો વાક નથી. થાકી ગયા હતા, પીઝા એટલા ખવાઈ ગયા હતા, અને પીઝાનો ઉભારો બહુ થઈ ગયો હતો, અને બહુ વાક જવા ગયો. તો ચાલો હવે થોડું ઘણું ઓફિસ નું કામ પતાવી પછી નીકળીએ. The next day. Good morning guys, કેમ છો બધા? મજામાં જ છો? તો સવારના વહેલા ફ્રી થઈને આજે તો અમે ગાંધીનગર આવ્યા, હું જયદીપ, કારણ કે બીજું કઈ આજે સેટરડે ના કઈ કામ ન હતું. તો અક્ષરધામ મંદિર પણ આવ્યા, અને તમને દેખાડી, જો અમારી ગાડી અહીંયા પડી હોય. જો અક્ષરધામ મંદિર છે ને, અક્ષરધામ મંદિર અહીંયા છે, અક્ષરધામ મંદિર ની પાછળ જ આપણી ગાડી પડી હોય. And I'm getting mighty tired of your traveling ways and of listening to that jackass bray.